વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલર પાણીમાં પડ્યા છે વોર્ડ નંબર તેર ના કાઉન્સિલર જ્યોતિ પટેલ પડ્યા કાઉન્સિલર સાથેની આકસ્મિક ઘટનાનો વિડીયો વાયરલ થયો પાલિકાએ આજવા સરોવર ખાતે કથાનું કર્યું હતું આયોજન કથા બાદ પાણીમાં ફૂલ પધરાવા જતા કાઉન્સિલર લપસી ગયા હતા હાલમાં કાઉન્સિલર જ્યોતિ પટેલ પાણીમાં પડ્યા હોય તેવા આજે વિડીયો છે આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ રહ્યા છો તે સતત વાયરલ થઈ રહ્યો છે અહીંયા આગળ કામકાજ ચાલી રહ્યું હતું વોર્ડ નંબર તેરના કાઉન્સિલર જ્યોતિ પંડ્યા જેઓ આકસ્મિક રીતે ઘટનાનો શિકાર થયા હોવાનો આ વિડીયો વાયરલ થયો છે પાલિકાએ આજવા સરોવર ખાતે કથાનું આયોજન કર્યું હતું અને કથા બાદ પાણીમાં જ્યારે તેઓ ફૂલ પધરાવા ગયા કથાના એ દરમિયાન તેઓનો પગ લપસી ગયો હોવાની જાણકારી મળી રહી છે બનાસકાંઠા લોકસભા બેઠકના વિજેતા ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું વતન અબાસણા ગામે ભવ્ય સ્વાગત કરાયું ગેનીબેન ઠાકોરે જન્મભૂમિને નમન કરી પિતાના આશીર્વાદ લીધા ग्रामजनोंई गेनीबेन पर वाहल बरसावी घोडा पर बेसाडी विजय सर्कस काड्यो गेनीबेन आज दिल्ली जा रवाना थशे झांसीनी रानी लक्ष्मीबाई नी जय बनास काठा जनता नी रक्षा वाटे गेनीबेन तत्पर रहवानी बात करी आ गाव ने घोड़े में बेसार सम्मान किया इसलिए जय की रानी लक्ष्मीबाई उसका स्टेट उसका लोगों को सम्मान देने के लिए अंतिम सांस तक अंग्रेजों के सामने लड़ी और उसने दम तोड़ दिया लेकिन सरेंडर नहीं हुई एक उसका जो पॉपुलर जो लोग थे और लो, लोगों की रक्षा के लिए उसने जान कुर्बान दी तो वही वादा और वो आशीर्वाद मुझे मिला है मेरे परिवार मेरे गांव वाले बुजुर्ग लोगों तो उसने कहा कि जहाँ

તેમને પોતે પણ કીધું કે મારો સગો ભાઈ હોય એ પણ પક્ષ વિરોધી કામ કરે તો તેને પણ હું માફી ન આપું એમને પણ પક્ષમાંથી દૂર કરવા માટે કહું મને એમ લાગે છે આનાથી મોટી કોઈ વાત હોઈ શકે નહીં નીટની પરીક્ષાના પરિણામમાં કૌભાંડ થયાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે નીટની પરીક્ષામાં કૌભાંડ મુદ્દે મનીષ દોશીએ નિવેદન આપ્યું અને આક્ષેપ કરતા કહ્યું કે ગોધરામાં નીટની પરીક્ષામાં કૌભાંડ સામે આવ્યું હતું જેમાં શાળાના સંચાલક ભાજપ સાથે સંકળાયેલા હતા જેથી તપાસ રોકી દેવાઈ હતી જાર થયું તેમાં સડસઠ દેશમાં નીટના પરિણામમાં પાંચ વર્ષમાં એક કે બે વિદ્યાર્થીઓ ટોપ કરે છે જ્યારે બે હાજર ચોવીસ માં સડસઠ ટોપર છે તે શંકા ઉપજાવે છે આવી અન્ય કંઈક સ્કૂલોમાં બારોબાર આવી રીતે પેપરો લખાય છે પેપરોના ખેલમાં મોટા માથા સંડોવાયેલા છે અને આ લોકો સુનિયોજિત રીતે લાખો રૂપિયા વિદ્યાર્થીના વાલીઓ આગળથી વસૂલ કરીને બારોબાર ડોક્ટર બનાવવાના ખેલ અને ગોઠવણી કરી રહ્યા છે જે નીટની અંદર ટોપ થયા સિક્સટી ટુથી થી નાઇન સુધીના ટોપર એ એક જ પરીક્ષા કેન્દ્ર ઉપરના એટલે કે ફરીદાબાદ હરિયાણાની ના પરીક્ષા કેન્દ્ર ઉપરથી છે આ છ વિદ્યાર્થીઓને સાતસો વીસ માંથી સાતસો વીસ અને બે વિદ્યાર્થીને સાતસો અઢાર ને સાતસો ઓગણીસ આવ્યા છે માર્ક સુરતમાં માંગરોળના નવાપરા જીઆઈડીસીમાં કામદારોના ટોળા ભેગા થયા ગઈકાલે કારીગરનું બીમારીથી મોત થયું હતું જ્યારે બીજા કારીગરો દ્વારા કંપની સંચાલકો ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા કરંટ લાગવાથી મોત થયું હતું મૃતક ને કંપની દ્વારા પોલીસે લીધો હંશકારો હાલ નવાપરા જીઆઈડીસી માં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે લોકો એ કામ કરવાનું બંધ કરવાની જાણ પોલીસને થતા અને આજુબાજુના કારખાના બંધ ન કરાવે એટલા માટેથી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે આજુબાજુમાં પોલીસ અધિકારીઓ પહોંચેલા છે યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે હાલમાં તમામ કારખાનાઓ ચાલુ છે ફક્ત જે જગ્યાએ આ લોકોએ કામ બંધ કર્યું એ જ ફેક્ટરીમાં એ જ કારખાનામાં કામ બંધ છે ઉપલેટા તાલુકાના નિલાખા ગામે મહિલાઓ પર ખનીજ માફિયાઓ દ્વારા થયેલ હુમલાનો મામલો વેણુ નદીમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ કરી રહ્યા છે રેતીની ચોરી રેતી ચોરી કરતા માફિયાઓ દ્વારા ગામની મહિલાઓ પર હથિયારો વડે કરાયો હતો હુમલો નીલાખા ગામની મહિલાઓ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યા બાદ ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો ગ્રામજનો દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું રેતી ચોરી અટકાવવા અને મહિલાઓને માર મારનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ છે રેતી ચોરી બંધ નહીં થાય તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ અપાય છે અગાઉ પણ ખનીજ માફિયાઓ દ્વારા ગ્રામજનો પર હુમલાના અનેક બનાવ બન્યા છે ગ્રામજનોએ જવાબદાર અધિકારીઓ સામે સવાલ ઉઠાવ્યા છે ગામ લોકોની અમારી એવી માંગણી છે કે જ્યારે બૈરાઓ ગામની વાડીવાળા ખેતરવાળા સામે કાંઠે જવાના હોય અને ત્યારે અવારનવાર લીજ ધારકો દ્વારા અમારા ગામના છોકરા લેડીઝ ઉપર અવારનવાર અત્યાચાર ગુજારે છે અને ગામમાં અમારે સંદર્ષ કરવા જવા પણ જગ્યા નથી અને જો આવે જ આ નહીં બંધ થાય તો અમે ઉગ્ર આંદોલન પણ કરવા તૈયાર છીએ અમે આજે કલેક્ટરે ડેપ્યુટી કલેક્ટરે ધોરાજી ગામ લોકો આવેદન આપવા આવ્યા છીએ કે રેતીના મુદ્દાનું અમારું કાયમી માટે નિરાકરણ થાય બંધ થાય જો કદાચ લીડ હોય તો પણ રદ કરવાની માંગ સાથે અમે ગામ લોકો અહીંયા આવ્યા છીએ બોટાદમાં ગઢરાના ઉગામેડી ગામે બેંક ઓફ બરોડા બ્રાન્ચમાં ખેડૂતોએ હલ્લા બોલ કર્યો હતો છ મહિનાથી ખેડૂતોને બેંક દ્વારા નથી અપાતું પાક ધિરાણ બેંક ઓફ બરોડા બ્રાન્ચમાં અંદાજે પાંચસોથી વધુ ખેડૂત ખાતે ધારકો આવેલા છે બ્રાન્ચ મેનેજર તેમજ સ્ટાફ દ્વારા ગેરવર્તન કરાતું હોવાનું ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે બોટાદ જિલ્લા સહકારી સંઘ ચેરમેન તેમજ બોટાદ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખની આગેવાનીમાં ખેડૂતોમાં બેંકમાં હોબાળો કર્યો સાત દિવસમાં જો ખેડૂતોને પાક ધિરાણ આપવામાં નહીં આવે તો ઉપર ઉપવાસ પર બેસવાની ખેડૂતોને અને આગેવાનોએ ચીમકી આપી નવસારીના અજરાય ગામની ઘટના બાયોકોલમાંથી બાયોફ્યુલ બનાવવાની ફેક્ટરી રહેણાંક વિસ્તારમાં ઊભી કરવામાં આવતા ગ્રામજનોનો વિરોધ છે ખેતીલાયક જમીનમાં પરવાનગી વગર ફેક્ટરી શરૂ કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં સૂકું ઘાસ રાખવામાં આવતા રાજકોટની ઘટનાનું પુનરાવર્તન થવાની ભીતિ પણ ગ્રામજનોએ સેવી છે

એને કરવાની જે નીતિ છે એમાં ધરખમ ફેરફાર થવો જોઈએ એને કયા હિસાબે કરે આ તો ફર્ટાઇલ લેન્ડ છે ફળદ્રુપ જમીન છે અંબિકાનો ફળદ્રુપ કિનારો છે ખેતીવાડીની જમીન છે પશુપાલનનો વ્યવસાય છે ને આ રીતે જો બધા ગામડાઓ સાફ થશે તો ભવિષ્યમાં અનાજ ખેતી પશુ એ લાવીશું ક્યાંથી અમારા ગામમાં એક ફેક્ટરી ચાલુ કરવાના છે ઘરને નજીક આવીને એકદમ ચાલુ થાય એવું છે દસ પંદર મીટરની અંદર લગભગ લોકો અંદર અંદર રહે છે ગોધરા બામરોલી રોડ ખાતે આવેલી મધુવન સોસાયટીના ખાલી પ્લોટમાં આનંદ મેળાનું આયોજન કરતા સોસાયટીના રહીશોએ વાંધો ઉઠાવ્યો છે રહીશોએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે આનંદ મેળો શરૂ કરવા પરવાનગી આપવામાં આવે નહીં તો અહીં આનંદ મેળો શરૂ કરવાથી ધ્વનિ પ્રદૂષણ ટ્રાફિક સમસ્યા સહિતની અનેક તકલીફો ઊભી થઈ શકે છે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાને નહીને પણ ટાંકી કેટલાક મુદ્દાઓ ઉલ્લેખ કરાયો છે સદે ચીમકી પણ ઉચ્ચારી છે કે આનંદ મેળો શરૂ કરવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અહીંયા આનંદ મેળો શરૂ થવો જોઈએ નહીં આજે અમે કલેક્ટર ઓફિસની અંદર બધા મળીને સોસાયટીના રહીશો અહીં આવ્યા છીએ બામરોલી રોડ પર દીપ હોસ્પિટલની સામે આવેલી મધુવન સોસાયટીની અંદર ખાસ કરીને જે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે ખરેખર યોગ્ય નથી અને અમારી સોસાયટીમાં ઘણી બધી બાબતો તકલીફ પડી શકે એવી છે પોલ્યુશનને લઈને બાળકોને ભણવા લઈને સાથે સાથે પાર્કિંગ અંદર બી ઘણી બધી તકલીફ પડી શકે છે એટલે અમારો સખત બધા મિત્રોનો વિરોધ છે અત્યાર સુધી અમારા આવેદનોમાં નાયબ અધિક્ષકશ્રીને આપેલી છે પ્રાંત ઓફિસરશ્રીને આપેલા છે મામદાર સાહેબને આપેલા છે મેઇન અમારો ઇન્ટેન્સ એ છે કે અમારે ત્યાં તો રાજકોટ અગ્નિકાંડને લઈને એસઆઈટી પ્રેસ કોન્ફરન્સ કરી દેવું છે રૂપીસ કા ડિસપ્રપોર્શનેટ એસેટ उनके पास से पाया गया है कितनी थी? और क्या उनको देने में? उसकी सैलरी पर मंथ था सेवेंटी थाउजेंड से ज्यादा थी सर ये जो किया था? क्या वो राजकोट शहर और उसके आसपास में उसका इन्वेस्टमेंट पाया गया है उनके जो फायर का जो मैनुअल होता है और उनको जो कामगिरी करनी होती है उसके ऑपोजिट जाकर उन्होंने क्या क्या अपने सत्ता मर्यादा से बाहर काम किया है उस तरह दिशा में पूरी तपास की जाएगी और के भी की। है तक तक सामने है। वो जांच सागठिया के खिलाफ अभी चल रही है તો સરકારી કર્મચારી અગ્નિકાંડની અંદર આરોપી સાગઠિયાને લઈને એન્ટી કરપ્શન બ્યુરો તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે સાગઠિયાની મિલકતો તપાસવામાં આવી રહી છે કેટલા કરોડ રૂપિયાની કેટલા લાખ રૂપિયાની તે પાસે મિલકત છે કેટલા નાણાં લીધા છે તમામ મુદ્દે એસીબી તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી